સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. વડગામના માહી ગામમાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામ. ભાભી સાથેના અનૈતિક સંબંધોને લઈને ભાઈએ જ ભાઈની કરી હત્યા. ઉમિયાનગરના ભરચક વિસ્તારમાં ધોળે દહાડે અસામાજિક તત્વોનો આતંક. બે ગાડીઓ ભરીને ધોકા સાથે આતંક મચાવતો વિડીયો વાયરલ. સુઈગામના નવાપુરા ગામની સીમમાં વીજળી પડતા બે બાળકીના મોત. ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા શ્રમિકની બે દીકરીઓના કરુણ મોત. પાલનપુરના બાયપાસને લઈ ખોડલા ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ. જમીન સંપાદનની કામગીરી અટકાવતા સરકારી તંત્ર થયું દોડતું. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડગામ તાલુકાના માહી ગામમાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ભાભી સાથેના અનૈતિક સંબંધોમાં આડખીલીરૂપ બનતા સગાભાઈનું ભાઈએ જ કાસળ કાઢી હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ તપાસમાં ભાંડો ફૂટતા હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે મૃતકના ભાઈ સહિત ત્રણ હત્યારાઓને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડગામ તાલુકાના માહી ગામે 24 જૂને માહી ગામના નિજામ નાદોલિયાનું ટ્રેક્ટરની અડફેટે મોત થયું હોવાની ઘટના સામે આવી હતી. જોકે યુવકના મોતને લઈ તેના પરિવારજનો દ્વારા યુવકની હત્યાને અકસ્માત ખપાવવાની કોશિશ કરાઈ હતી. જોકે પોલીસને જાણ કર્યા વગર મૃતક નિજામ નાદોલિયાના મૃતદેહને દફનાવી નાખવામાં આવ્યો હતો, પરંતુ માહી ગામના ગ્રામજનોએ શંકા જતાં પોલીસને જાણ કરી હતી અને તેની તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી હતી. દરમિયાન છાપી પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી. જિલ્લા પોલીસ વડાએ સમગ્ર ઘટનાની તપાસ SOGની ટીમને સોંપી હતી અને SOGએ અલગ અલગ ત્રણ ટીમો બનાવી માહી ગામે નિજામ નાંદોલિયાની મોતની તપાસ હાથ ધરી હતી. જોકે CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ગ્રામજનોની પૂછપરછના આધારે મૃતક નિજામ નાંદોલિયાના સગા ભાઈ ઉપર પોલીસને શંકા ગઈ હતી અને તેની પોલીસે અટકાયત કરી હતી. જોકે SOGની પૂછપરછમાં આરોપી અલ્તાફના નાંદોલિયાએ સગા ભાઈ નિજામ નાંદોલિયાની હત્યાની કબૂલાત કરી હતી. SOG પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું કે આરોપી અલ્તાફ નાંદોલિયાને તેના ભાઈ મૃતક નિજામ નાંદોલિયાની પત્ની સાથે આડા સંબંધો હતા અને આડા સંબંધોને લઈ વારંવાર ઝઘડા પણ થતા હતા. ત્યારે ભાભી સાથેના આડા સંબંધોમાં આડખીલીરૂપ બનતા નિજામ નાંદોલિયાનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ અલ્તાફ નાંદોલિયાએ પોતાના ખેતરમાં રહેતા બે ભાગિયા રહીમ બલોચ અને સલમાન બલોચની મદદથી મૃતક નિજામ નાંદોલિયાને ખેતરમાં દોરડા વડે બાંધ્યો હતો અને ત્યારબાદ તેની ઉપર ટ્રેક્ટર ચલાવી અને તેની હત્યા કરી હતી. જોકે આરોપી અલ્તાફ નાંદોલિયાએ આ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો અને મૃતક નિજામ નાંદોલિયાના મૃતદેહને દફનાવી અને હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવી હતી. જોકે ત્યારબાદ ગ્રામજનોમાં મોતને લઈ ચર્ચા શરૂ થતાં પોલીસને રજૂઆત થઈ હતી અને પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરતા આખી ઘટના હત્યાની વારદાત સામે આવી હતી, જેમાં ભાભી સાથેના અનૈતિક સંબંધોમાં સગા ભાઈએ સગા ભાઈની હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું છે. માહી ગામ ખાતે તારીખ 24/6/2024 રોજ એક એક્સિડન્ટ થાય છે અને ત્યારબાદ એની અંદર મરણ જનાર જે છે નિઝામુદ્દીન નાંદોલિયા જે છે, પરંતુ પરિવાર દ્વારા આ એક્સિડન્ટ છે તેની કોઈ બાબતની જાણ પોલીસ સ્ટેશનને કરવામાં આવતી નથી.
અને ત્યારબાદ જે છે એ ડેડ બોડીને દફનાવી દેવામાં આવે છે, અને ત્યારબાદ જે છે એ પરિવાર દ્વારા જ આ કેસને ક્લોઝ કરી દેવામાં આવે છે. પરંતુ આ બાબતની જાણ જે છે એ ધીરે ધીરે પોલીસને જાણ થતાં અને ગ્રામજનોએ બી આવી અને રજૂઆત કરતા તારીખ 20/7/2024 રોજ છાપી પોલીસ સ્ટેશન દ્વારા એડી આની અંદર દાખલ કરવામાં આવે છે, અને ત્યારબાદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે જગ્યાએ દફનવિધિ થઈ હોય છે ત્યાં એ ડેડ બોડીને કાઢવામાં આવે છે, અને ત્યારબાદ બોડીનું એક FSL PM કરાવવામાં આવે છે, અને FSL PMમાં જે પુરાવા મળી આવે છે તેના આધારે પોલીસ દ્વારા જે છે આની અંદર મર્ડર દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ SOGની ટીમની અંદર બી 2-3 અલગ અલગ ટીમો પાડી અને કન્ટિન્યુઅસ આની અંદર હ્યુમન સોર્સિસથી અને ત્યારબાદ ટેકનિકલ સોર્સિસ સાયબર દ્વારા બી ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે છે, જેની અંદર લોકલ પોલીસ બી ખૂબ ઊંડાણપૂર્વકની કામગીરી કરે છે. અને ત્યારબાદ આ આખે આખો બનાવ જે છે એ કોઈ એક્સિડન્ટ નહીં પરંતુ એક મર્ડરનો હતો, ત્યારબાદ એ બાબતો ખુલ્લી પડે છે. આ મર્ડરની બાબતમાં જો આપને જાણ કરવામાં આવે તો જે મરણ જનાર છે નિઝામુદ્દીન તેમના જે સગા ભાઈ એટલે કે અલ્તાફભાઈ હનીફભાઈ નાંદોલિયા અને તેમના બે ભાગિયા એટલે કે સલમાન બલોચ અને રહીમ બલોચ દ્વારા આ હત્યા કરવામાં આવી હતી. હત્યાનું જે કારણ અને જે મોટિવ છે એ જે અલ્તાફ હનીફભાઈ નાંદોલિયા છે તે તેમના ભાભી સાથે અનૈતિક સંબંધો છે, જેની જાણ પરિવારને અને ઘણા બધા લોકોને થતા અવારનવાર ઝઘડાઓ થતા હોય જેથી કરીને કાંટો કાઢી નાખવા માટે તેઓ દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવેલો હતો. આ હત્યાને વધીને કંઈ થાય તો આ હત્યાને માત્ર એક એક્સિડન્ટની અંદર ખપાવવા માટે એ લોકો દ્વારા એક ભાડે ટ્રેક્ટર બી લેવામાં આવે છે અને ટ્રેક્ટર દ્વારા પણ એની અંદર એક્સિડન્ટ કરાવવામાં આવે છે. પરંતુ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસની અંદર ઘણા બધા સાયોગિક પુરાવાઓ, તમામ CCTVના ફૂટેજો, તમામ લોકોની હાજરીઓ તથા જે અમે FSL પોસ્ટમોર્ટમ કરાવેલું છે તેનો રિપોર્ટ અને ત્યારબાદ બીજા બધા પુરાવાને લઈ અને પોલીસે ખૂબ મજબૂત રીતે આની તપાસ કરી અને હાલની અંદર તમામ 3-3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે, અને તેના માટેના જે બી અમારા લોકોને FSLમાં બીજા પુરાવા મોકલવાના છે તેની બી કાર્યવાહી હાલમાં ચાલુ છે. થરા શહેરમાં મરઘીના નાના બચ્ચાનું વેચાણ કરતા બે ઈસમને જીદયા પ્રેમીએ પકડી પોલીસને સોંપી મરઘીના બચ્ચાને બચાવ્યા. કાંકરેજ તાલુકા વેપારી મથક થરામાં બહારગામથી બે ઈસમો થરાની બજારમાં મરઘીના નાના બચ્ચાનું વેચાણ કરવા આવ્યા હતા. એવામાં જૈન વેપારી કિરણભાઈ શાહ અને અજીતભાઈ દાણધરા દ્વારા એક ઈસમને રોકી પોલીસને જાણ કરવામાં આવતા થરા PSIએ થરા ટાઉન પોલીસ શૈલેષભાઈને તાત્કાલિક સ્થળ ઉપર આવી ઈસમ સાથે પૂછપરછ કરી હતી અને તરત જ થરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો. જ્યારે બીજો ઈસમ પણ મરઘીના બચ્ચા લઈ જતો પકડાયો હતો. આ બંને ઈસમ પાસેથી કુલ 223 નંગ મરઘીના બચ્ચા છોડાવી થરા ખોડા પાંજરાપોળમાં મૂકીને મરઘીના બચ્ચાને બચાવ્યા હતા. થરામાં જૈન સમાજ જીવદયા માટે ગૌશાળા પાંજરાપોળમાં ખૂબ દયાદાન કરીને પુણ્યનું ભાથું ભેગું કરી રહ્યા છે. હા, જ્યારે હું ઘેર હતો ત્યારે કિરણભાઈનો ફોન આવેલો કે કેટલાક મરઘીના બચ્ચા કેટલાક શખ્સો લઈને જઈ રહ્યા છે જે એને મારવા માટે અને વેચવા માટે લઈ ગયા છે. ત્યારે હું ત્યાં ગયો અને આ લોકોને તપાસ કરતાં ખબર પડી કે એ લોકો વેચવા માટે લાવેલ છે, અને એ બધા જ મરઘીના બચ્ચા અમે પોલીસ સ્ટેશન ફોન કરતાં BSI શ્રીએ તેમના સ્ટાફને મોકલી અને તે મરઘીના બધા બચ્ચા જ પાંજરાપોળ મુકાવેલ છે, અને કુલ નંગ 270 જીવ આજે બચી ગયેલ છે. 223 જીવ આજે બચી ગયેલ છે જે આ બધા સ્ટાફને આભારી છે. આપનું નામ? અજીતભાઈ શાંતિલાલ શાહ, જે કિરણભાઈ અમરતલાલ શાહના સાથે આ કામ પાર પાડે. સરહદી બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાંથી અનેકવાર લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાય છે. ત્યારે બાતમીના આધારે LCB પોલીસે પાલનપુરના ખેમાણા ટોલટેક્સ પાસેથી એક ટ્રકમાં 571 પેટી સાથે 45,22,380 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાસકાંઠા પોલીસને જાણકારી મળી હતી કે રાજસ્થાનથી દારૂ ભરેલ ટ્રક બનાસકાંઠા તરફ આવી રહી છે તેવી મળેલી બાતમીના આધારે પોલીસે પાલનપુર ખેમાણા ટોલટેક્સ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન LCB પોલીસને દારૂની ટ્રક પકડવામાં મોટી સફળતા મળી હતી. રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 571 પેટીમાં 13,548 દારૂની બોટલ ઝડપી પાડી હતી. ત્યાં જ પોલીસે રાજસ્થાનના ટ્રક ચાલક ઉમેદરામ જાટની અટકાયત કરી હતી. LCB પોલીસે વિદેશી દારૂ અને ટ્રક સહિત 45,22,380 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેઓની વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ પાલનપુર તાલુકા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસા સિવિલ હોસ્પિટલમાં આજે વર્લ્ડ હિપેટાઇટિસ ડેની ઉજવણી અંતર્ગત હિપેટાઇટિસ, HIV અને HRG નું ટેસ્ટિંગ તેમજ વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.
લોકોમાં હિપેટાઇટિસ અંગે જાગૃતિ આવે તેવા આશયથી યોજાયેલા કેમ્પમાં સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને ડોક્ટર એમ એચ ખાન દ્વારા હિપેટાઇટિસ રોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચાંદીપુરા વાયરસને લઈ રોગચાળાને અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, ગામડે ગામડે કરી રહ્યા છે જનજાગૃતિ અભિયાન. ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં એન્ટ્રી મારતા તમામ જિલ્લાઓનું આરોગ્ય તંત્ર સતર્ક થયું છે, ત્યારે નવા વાયરસને લઈ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને ચાંદીપુરા વાયરસ મુદ્દે સતર્કતા દાખવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે અને કેટલાય બાળકોનો ભોગ પણ લેવામાં આવ્યો છે, ત્યારે નવા વાયરસને લઈ જિલ્લાના અનેક તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા સહિત દાંતીવાડા આરોગ્ય તંત્ર દ્વારા પણ ચાંદીપુરા વાયરસ મુદ્દે સતર્કતા દાખવવામાં આવી રહી છે અને આરોગ્ય તંત્રની ટીમો દ્વારા માટી અને લીપણવાળા ઘર, તિરાડવાળા કાચા ઘર, તળાવો વગેરે જગ્યાઓએ મેલેટિયમ ડસ્ટિંગ કામગીરી કરી રોગચાળાને અટકાવવાની જાણકારીના ભાગરૂપે પત્રિકાઓ વિતરણ કરી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આ વાયરસ જન્મથી 14 વર્ષ સુધીના બાળકોને સંક્રમિત કરી રહ્યું છે. ચાંદીપુરા વાયરસને લઈ દાંતીવાડા તાલુકાના જાત ગામમાં પણ આરોગ્ય તંત્રે સર્વે શરૂ કર્યો છે, જેમાં ગામમાં ફીવરનો સર્વે કરતા ફિલ્ડ સ્ટાફને પણ જિલ્લા અને તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. ચાંદીપુરા વાયરસને અટકાવવાને લઈ તાલુકા આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે. બનાસકાંઠા જિલ્લાના વાવના સણવાલ ગામમાં 10 વર્ષીય બાળકીને શંકાસ્પદ ચાંદીપુરા લક્ષણો જણાતા વધારે સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવી હતી. બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત રહેવા પામ્યો છે. આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જીજ્ઞેશ હરિયાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સરહદી વાવના સણવાલ ગામે એક 10 વર્ષીય કિશોરીને 21 જુલાઈ 2024 રોજ તાવના લક્ષણો સાથે ઝાડા ઉલટી અને ખેંચના લક્ષણો જણાયા હતા, જે બાદ સ્થાનિક થરાદ હોસ્પિટલમાં સારવાર બાદ તેને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે આ લક્ષણો શંકાસ્પદ ચાંદી વાયરસને મળતા આવતા હોઈ બાળકીને સારી અને વધુ સારવાર મળી રહે તે હેતુથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બાળકીના પરિવારમાં 7 સભ્યો છે અને તમામ કાચા મકાનોમાં રહે છે. જોકે હાલના લક્ષણો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ હોવાથી બાળકીને તાત્કાલિક અમદાવાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. આ ગામ છેવાડાનું છે અને અહીં મોટાભાગના ગરીબ લોકો કાચા પાકા મકાનોમાં રહે છે. આ ગામના તમામ મકાનોમાં દવા છંટકાવ કરવામાં આવશે. જિલ્લામાં સર્વેલન્સની કામગીરી હેલ્થ વિભાગે હાથ ધરી છે. સર્વેલન્સની કામગીરીમાં અત્યાર સુધી 1 લાખ પાકા મકાનોની તિરાડોમાં દવાનો છંટકાવ કર્યો છે, જ્યારે 20,340 જેટલા કાચા મકાનોમાં ભોંય તળિયેથી 6 ફૂટ સુધી ચાંદીપુરા વાયરસ ફેલાવતી માખીના નાશ માટે આલ્ફા સાઇફર મેથરીન દવાનો 5% છંટકાવ કરેલ છે. ગામડાના મકાનોમાં ખાસ સર્વે હાથ ધરાયો છે, ત્યાં દવાનો પણ છંટકાવ થઈ રહ્યો છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ઉમિયાનગરના ભરચક વિસ્તારમાં ધોળે દહાડે અસામાજિક તત્વોનો આતંક, 2 ગાડીઓ ભરીને ધોકા સાથે આતંક મચાવતો વિડીયો વાયરલ. સુઈગામના નવાપુરા ગામની સીમમાં વીજળી પડતા 2 બાળકીના મોત, ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા શ્રમિકની 2 દીકરીઓના કરુણ મોત. પાલનપુરના બાયપાસને લઈ ખોડલા ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ, જમીન સંપાદનની કામગીરી અટકાવતા સરકારી તંત્ર થયું દોડતું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ બરો બરો, ડાબી બાજુએ 4th ઘર છે સર. શું થઈ, શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્રુસ્કો પ્યુરાશાઇન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈક VIP વાળી ફીલિંગ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું પરેશાન છો, શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો, શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવની જેવા નહીં, અવની ના જ દિવેલા લેવાય. તમે પણ અવની ના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની બેજ વાવજો. ઉચ્ચ ગુણવત્તા વાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવની નાજ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા શહેરમાં અસામાજિક તત્વોને હવે જાણે કે પોલીસનો કોઈ જ પ્રકારનો ભય રહ્યો ન હોય તેમ ભરચક રહેણાંક વિસ્તારમાં પહોંચી મારામારી કરવા લાગ્યા છે. આજે આવો જ એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં ડીસા શહેરના ઉમિયાનગર વિસ્તારથી વિરેન પાર્ક તરફ જતા માર્ગ ઉપર કેટલાક શખ્સો ગાડીમાં લાકડીઓ સાથે આવીને જાહેરમાં દાદાગીરી કરી રહ્યા છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેટલાક શખ્સો ઇકો વાન અને ક્રેટા કારમાં આવેલા શખ્સો ડીસાના ઉમિયાનગર વિસ્તાર નજીક ધોકા અને લાકડીઓ સાથે પહોંચે છે અને જાહેરમાં દાદાગીરી કરી ઉપદ્રવ મચાવે છે. આ શખ્સો દ્વારા મચાવવામાં આવેલા ઉત્પાતથી આસપાસના લોકો પણ ભયભીત બની ગયા હતા. ડીસામાં જાહેરમાં અસામાજિક તત્વો આવી રીતે દાદાગીરી કરતા હોય ત્યારે ડીસામાં પોલીસ ક્યાં છે તે એક સવાલ ઊભો થયો છે. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ડીસામાં પોલીસ માત્ર સામાન્ય લોકોને હેરાન કરવાનું જ કામ કરી રહી છે, કારણ કે પોલીસનો ડર સામાન્ય લોકોમાં જોવા મળતો હોય છે, જ્યારે આવા અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. ઉલટાની પોલીસ આવા તત્વોથી ડરતી હોય તેવું આ દ્રશ્યો ઉપરથી જણાઈ રહ્યું છે. આ વિડીયો જે સ્થળ પરનો છે તે સ્થળ એક ભરચક વિસ્તાર છે અને અહીં દિવસભર મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓની અવર જવર પણ થતી હોય છે. ત્યારે આ રીતે જાહેરમાં હથિયારો સાથે આવીને આતંક મચાવવો ક્યારેક ગંભીર પરિણામ પણ આપી શકે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ દ્રશ્યો બિહાર કે ઉત્તર પ્રદેશ નહીં પરંતુ ડીસાનો વિડીયો છે, જે પોલીસ માટે શરમજનક વાત કહેવાય. આ ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડાએ ગંભીરતા દર્શાવી વિડીયોમાં દેખાઈ રહેલા તત્વોને યોગ્ય નશ્યત કરવી જોઈએ, જેથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે. આવા અસામાજિક તત્વોમાં પણ કાયદા વિશે ભય પેદા થાય. આજે આ તત્વો જે રીતે હુમલો કરવા આવ્યા હતા તે સમયે આ વિસ્તારને જાણે કે આખે આખો બાનમાં લઈ લીધો હોય તેમ ભયનો માહોલ સર્જી દીધો હતો અને એક મહિલાએ હિંમત દર્શાવી આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટરનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ અંગે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. Yeah.
નંબર લો, વાળી નંબર લો, બીજો કાપી નાખ, જતું કાપી નાખ, શું થાય કે બા કે મારી લો, પાથાવાડા પોલીસ દ્વારા પરિવારથી એકલા રહેતા બાળકો સાથે સેમિનાર યોજવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા બાળકોની સુરક્ષાને લઈ માનવીય અભિગમ સાથેની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. પાથાવાડા પોલીસ દ્વારા SS વિદ્યા સંકુલ ખાતે હોસ્ટેલમાં રહેતા બાળકોને સુરક્ષાનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં પરિવારથી અલગ રહેતા અને પરિવારમાં માતા પિતા નોકરી ધંધાર્થે દિવસ દરમિયાન ઘરની બહાર રહેતા હોય અને બાળકો ઘરે એકલા રહેતા પરિવારોનું રજીસ્ટ્રેશન કરી બાળકોને સુરક્ષાનો અહેસાસ કરાવવા સેમિનાર યોજવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ માનવીય અભિગમ અપનાવી પરિવારથી અલગ રહેતા બાળકો માટે એક નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. જેને લઈ પાથાવાડા પોલીસ દ્વારા SS વિદ્યા સંકુલ પાથાવાડા ખાતે હોસ્ટેલમાં રહેતા બાળકો સાથે સેમિનાર યોજવામાં આવ્યો હતો. પાથાવાડા PSI AB દત્તાના અધ્યક્ષસ્થાને યોજાયેલા સેમિનારમાં SS વિદ્યા સંકુલ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બાળકો સાથે પોલીસે ચર્ચા કરી અને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો, જેમાં પાથાવાડા પોલીસ દ્વારા બાળકોને ગુડ ટચ બેડ ટચ અંગેની જાણકારી આપવામાં આવી હતી. તેમજ બાળકોને કોઈ જ પ્રકારની મુશ્કેલી હોય તો તે પોલીસ સાથે વાતચીત કરી શકે છે. પોલીસ દ્વારા પણ તેમને સુરક્ષાનો અહેસાસ કરી અને બાળકો સાથે સંવાદ કર્યો હતો. જોકે પોલીસના માનવીય અભિગમને લઈ અને સમગ્ર જિલ્લામાં જિલ્લા પોલીસ વડાની આ નવીન પહેલને લોકો બિરદાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ સાચા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કર્યું છે. આ સેમિનારમાં SS વિદ્યા સંકુલના કેમ્પસ ડાયરેક્ટર સહિત પાથાવાડા પોલીસ મથકનો સ્ટાફ તેમજ SS વિદ્યા સંકુલના હોસ્ટેલના બાળકો તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. થરાદ શહેરમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતાં અનેક વિસ્તારોમાં આવેલ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા, તો અનેક જગ્યાએ રોડ અને રસ્તાઓમાં પણ પાણી ભરાયા હતા. અનેક નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાતા લોકોને ચાલવા તેમજ વાહન ચલાવવામાં પણ ભારે મુશ્કેલીઓ પડી હતી. થરાદ શહેરમાં વહેલી સવારે વીજળીના કડાકા અને ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. થરાદ પંથકમાં લાંબા સમય બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં ખેડૂતોએ કરેલા વાવેતરને જીવતદાન મળ્યું હતું. ત્યાં થરાદ તાલુકાના અનેક ગામોમાં વરસાદ ન થતાં ખેડૂતોને ઉભેલો પાક મુરઝાઈ રહ્યો હતો, તો થરાદ તાલુકામાં ખેડૂતોમાં કંઈ ખુશી તો કંઈ ગમ જેવી સ્થિતિ સર્જાઈ હતી. થરાદ પંથકમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે ધીમી ધારે વરસાદ થયો હતો. વહેલી સવારે વીજળીના કડાકા અને ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં થરાદ પંથકમાં 24 મિલીમીટર વરસાદ પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં વહેલી સવારે શરૂ થયેલા વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદે લોકોના જીવ અદ્ધર કર્યા હતા. ચોમાસાની સિઝનની બીજી ઇનિંગ શરૂ થઈ છે ત્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને બનાસકાંઠાને ગમરોળી રહ્યો છે ત્યારે વરસાદ લાખણી પંથકમાં પણ હવામાન ખાતાની આગાહી મુજબ આજે વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થતાં અંદાજે 2 થી 2.5 કલાક સુધી 51 મિલીમીટર વરસાદ વરસ્યો હતો, જે વહેલી સવારથી ગાજવીજ અને કડાકા ભડાકા સાથે શરૂ થયો હતો. જ્યાં વધુ પડ્યો છે ત્યાં ક્યાંક ને ક્યાંક વીજળી પડવાના સમાચાર પણ મળી રહ્યા છે. બનાસકાંઠાના લાખણીના ગેળા ગામે પણ વરસાદી વીજળી પડતા એક ભેંસનું મૃત્યુ થવાના અહેવાલ મળ્યા છે. ગેળાના વાઘાભાઈ મેઘજીભાઈ નાઈની ભેંસનું મૃત્યુ થયાના સમાચાર ગામમાં વાયુ વેગે ફેલાયા હતા. ગરીબ પશુપાલકની ભેંસ મરી જતા પશુપાલકના માથે આપ તૂટી પડ્યું હતું, જેની જાણ ગેળા ગામના સરપંચને થતાં તાત્કાલિક પશુ તબીબનો સંપર્ક કરીને જણાવ્યું હતું. આ બાબતે ભેંસનું PM કરવા પશુ તબીબે તજવીજ હાથ ધરી હતી, તો બીજી તરફ લાખણીમાં પણ વરસાદે પોતાનું અસલી રૂપ બતાવી દેતા પાણી જૂના બસ સ્ટેન્ડ પાસેના શોપિંગ સેન્ટરમાં પણ ઉભરાઈ ગયું હતું, જેના લીધે લાખણીના વેપારીઓ પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તેઓએ પાણીના યોગ્ય નિકાલ માટે લાખણી ગ્રામ પંચાયત તેમજ મામલતદાર સુધી અનેકવાર રજૂઆત કરવા છતાં પાણીનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. ચોમાસામાં પાણીના નિકાલ માટે બસ સ્ટેન્ડ પાસે જૂના સમયથી એક તળાવ હતું, જે માટીના પૂરણથી ભરાઈ જતાં જેના કારણે પાણીનો જે સંગ્રહ થતો હતો તે હવે પાણી સંગ્રહ ન થવાના કારણે વારંવાર પાણી દુકાનોના ભોયરામાં ભરાઈ જાય છે, તેવું વેપારીઓમાં ચર્ચાઈ રહ્યું છે. વરસાદી પાણી વધારે પ્રમાણમાં આવતું હોવાથી ડીસા થરાદ હાઈવે પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેના લીધે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ તકલીફ પડી રહી છે.
કાંકરેજ તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા રસ્તા થયા પાણી પાણી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત દ્વારકા પોરબંદર બાદ ધીરે ધીરે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત તરફ વરસાદ આગળ વધી રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં પણ વરસાદનું લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદ થતાં ભારે ગરમીમાં આંશિક રાહત થઈ છે. ખેડૂતોએ પહેલા વરસાદમાં સારું વાવેતર કર્યું હતું અને થોડો વરસાદ ખેંચાતા ધરતીપુત્રોનો જીવ પણ તાળવે ચોંટ્યો હતો, પણ ફરી વરસાદ શરૂ થતાં ધરતીપુત્રોમાં પણ જીવમાં જીવ આવ્યો હતો. આજે વહેલી સવારથી જ કાંકરેજમાં 1.5 ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો હતો. થરામાં ધીમી ધારે વરસાદ પડતા રોડ રસ્તા પાણી પાણી થયા હતા. થરા બજારમાં બપોર બાદ વરસાદનું જોર વધતા વરસાદી પાણી ભરાતા લોકોને ચાલવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુઈગામના નવાપુરા ગામની સીમમાં આકાશી વીજળી પડતા બે બાળકીના મોત થયા હતા. બંને કિશોરીના મૃતદેહને સુઈગામ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યા હતા. સુઈગામના નવાપુરા ગામમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા કડાકા અને ભડાકા સાથે વીજળીઓ ચમકી રહી હતી અને વરસાદનું આગમન થયું હતું. પરંતુ નવાપુરા ગામની સીમમાં ખેતરમાં ભાગિયા તરીકે રહેતા દિનેશભાઈ ઠાકોરની બંને દીકરીઓ બહાર હતી. તે સમયે આસમાનમાંથી બંને દીકરીઓ ઉપર વીજળી પડતા તેમનું મોત થયું હતું. શ્રમિક પરિવારની બે માસૂમ બાળકીના અકાળે મોત થતાં સમગ્ર ગામમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. બંને કિશોરીના મૃતદેહને સુઈગામ રેફરલ ખાતે પીએમ અર્થે લઈ જવામાં આવ્યો હતો. બંને બાળકીના અકાળે મોત થતાં પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરના બાયપાસને લઈ ખોડલા ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ. જમીન સંપાદનની કામગીરી અટકાવતા સરકારી તંત્ર થયું દોડતું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પાપાજી સ્ટુડિયો, વર્ષોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ, જે આપને હંમેશા યાદગાર રહેશે. કેટલાય સ્મરણોને, કેટલીય મોમેન્ટ્સને અમે જીવંત સ્વરૂપ આપ્યું છે. અમે અવનવા સેટ, અવનવી પ્રોપ્સ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે. હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ. તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ, જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં 25% એટલે કે 25% ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે. આજે જ મુલાકાત લો. અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ, દીપક હોટેલની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવની જેવા નહીં, અવની ના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઈબ્રિડ દિવેલા, અવની 11+ અને લીલાથડમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તા વાળા રિસર્ચ દિવેલા બિયારણ, વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવની ના જ દિવેલા બિયારણ.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં જિલ્લા મથક પાલનપુરમાં એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાના કાયમી હલ માટે બાયપાસ બનાવવા જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે. જોકે જમીન સંપાદનની આડેધડ માપણી થતાં ખોડલા ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી જમીન સંપાદનની કામગીરી અટકાવતા સરકારી તંત્ર પણ દોડતું થયું હતું. પાલનપુર શહેરમાં ટ્રાફિકને લઈ પાલનપુર બાયપાસ ફોરલેન રોડ બનાવવા જમીન સંપાદનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 25 વધુ ગામોનો સમાવેશ થાય છે, જેમાં મનસ્વી રીતે કિન્નાખોરીથી થતા જમીન સંપાદન સામે ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે, જેમાં આડેધડ જમીન સંપાદનથી અનેક ખેડૂતો જમીન વિહોણા બની જાય છે, જ્યારે કેટલાક નાના ખેડૂતોની જમીન બાયપાસમાં જતી રહેતા બિનખેડૂત બનવાનો બારો આવ્યો છે. આજે પાલનપુરના ખોડલા ગામના 300 અસરગ્રસ્ત ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરી સરકારી તંત્રના અધિકારીઓ અને ખાનગી કંપનીના જમીન માપણી કરતા રોકી ઉગ્ર વિરોધ કર્યો હતો. રજુઆતભાઈ, આ બાયપાસ નીકળે છે, આટલો રોડ આખા ભારતમાં ચોય નથી, એટલો 100 મીટર એટલે 330 ફૂટ. મારે 330 ફૂટનું તો ખેતર નથી, મારે 4 વીઘા જમીન છે, એમાં 2 છોકરા છે, હવે 3.5 વીઘા જતી રહ્યા છે, એટલે કોઈ રહેતું નથી, હું શું કરું? છોકરાને ભણાવવા છે, ભેજ પણ ના રાખી શકું, છેલ્લે મરવાનો દાડો આવે. જ્યારે વર્ષો પહેલાં આ રોડ પાલનપુર બાયપાસ ઉપર રોડ નીકળતો હતો આબુ રોડે ડાયરેક્ટ, તે લાજવંતી વેવેટની એના બધાના પૈસા ખાઈ અને રોડ થવા દીધો નથી, એટલે અત્યારે હું કેટલા ખેડૂતો 70 કે કેટલા ખેડૂતોની 70 તો ખોટલામાં જાય છે, 300 ખોટલાના ખેડૂત ખેતીદાર, હવે એ જાહે તો છેલ્લે શું કરશે? એટલે તોય અમે સરકાર આથી સમજ છે, 30 મીટર કરે તો અમે આથી તૈયાર છે, કે વધારે કરે તો અમે મરવા પણ તૈયાર છે, મરવા તૈયાર, હાથમાં બિલોતન કરી નોખશે મરી જા, પણ અમે વધારે થવા નહીં દઉં, આ અમારી માગણી છે. અમારે જે બાયપાસ રોડ નીકળી રહ્યો છે ને એની પહોળાઈ જે 330 ફૂટ છે એનો અમે વધો છે. અમારી માગણી એવી છે કે જો આ બાયપાસ રોડ 30 મીટર પહોળો કરી દેવામાં આવે તો અમે ખેડૂતો બધા સંમત છીએ, અને એનું પણ ઊંચું વળતર આલે તો અમારી આજીવિકા જળવાઈ રહે, અમારા બહેરા છોકરાને ઢોર રખડતો ના થઈ જાય. પણ આ જે અધિકારીઓ છે જબરજસ્તીથી આ માપણીના ખૂટ મારવા માટે જે આવ્યા છે, યુવાની અમને એ સમજણ નથી પડતી કે કીધા વગર પહેલાં તો કોઈની ઓફિસમાં અમે જતા નથી, કોઈ અધિકારીની રજા સિવાય અંદર પ્રવેશતા નથી, તો અમારા ખેતરમાં પ્રવેશી હતી. અમારી માગણી એ જ છે કે પહેલાં તો અમને જાણ કરવી જોઈએ કે તમારી માપણી થવાની છે કે તમારે ત્યાં આ વસ્તુ બનવાની છે, તો અમને જાણ થાય તો અમે ચોક્કસથી હાજર રહીએ, અને જ્યારે મન ફાવે ત્યારે આવે, તો એવી તો કોઈની પાસે ટાઈમ પણ નથી કે જે તાત્કાલિક હાજર જ હોય, બરાબર. અને જાણકારી મુજબ એવું જો કહેવામાં આવે તો અમે અમારા ખેડૂતો એકત્ર થઈ અને જે અમે આ કરી રહ્યા છીએ એનું કારણ એક જ છે કે 30 મીટર કરો, અમને કોઈ વાંધો નથી, અમે જોડે રહી અને તમને કામ કરવા દઈશું, કોઈને અગવડતા નહીં પડે, અને નહીતર જો નહીં કરે તો સરકાર અમારે ગમે તે ભોગે આ જમીન તો બચાવવી જ પડશે, કારણ કે અમારા છોકરા રખડતા રહી એવું અમે ચાહતા નથી. જોકે જમીન સંપાદનમાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે, તેમજ બિલ્ડરોના ફાયદા માટે ખેડૂતો સાથે દગો કરી મનસ્વી રીતે જમીન સંપાદન થતું હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે. ત્યારે ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી આપતા ખેડૂતોએ રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને બાયપાસને અટકાવવાની પણ ચેતવણી આપી હતી. ખેડૂતોની રજૂઆત છે કે આ બાયપાસ 100 મીટર અને 300 ફૂટ પહોળાઈ છે, જેના કારણે અનેક ખેડૂતોની જમીન બાયપાસ બનાવવામાં જતી રહે છે. જો 30 મીટર પહોળાઈ ધરાવતો બાયપાસ બનાવવામાં આવે તો ખેડૂતોની જમીન બચે તેમ છે. કોઈપણ પ્રકારની ખેડૂતોને જાણ કર્યા વિના મનસ્વી રીતે જમીનની માપણી કરવામાં આવી રહી છે. આજે ખોડલાના ખેડૂતો અમદાવાદથી ચડોતર અને ચડોતરથી આબુ રોડ જે બાયપાસ બની રહેલ છે જેના અસરગ્રસ્ત ખેડૂતો આજે ખોડલા ગામે એકત્ર થયા છીએ. હવે અમારા ખોડલા ગામની અંદર 56 સર્વે નંબર, 22 હેક્ટર જમીન અને 300 ઉપર ખેડૂતોની જમીન આ બાયપાસની અંદર સંપાદન થઈ રહેલ છે. ખોડલા ગામની બાયપાસની અંદર 100 મીટર પહોળાઈની જમીન સંપાદન થઈ રહેલ છે, જેના કારણે 22 હેક્ટર એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં બાયપાસની અંદર જમીન સંપાદન થઈ રહેલ છે, જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહેલ છે. અને 100 મીટરની પહોળાઈના કારણે 5-6 ખેડૂતો બિનખેડૂત થઈ જવા પામશે, અને આજે ખોડલા ગામના ખેડૂતોનો 100 મીટર સામે વિરોધ છે, અને 30 મીટર જમીન સંપાદન કરવામાં આવે તો આ વિકાસના કામમાં અમુક ખોડલા ગામના ખેડૂતો સહભાગી બનીશું અને સાથે રહી અને બાયપાસ બનાવવામાં મદદરૂપ બનીશું. અત્યારે જે એરોમા સર્કલના ફરતે ટ્રાફિક સમસ્યાને લઈને જે બાયપાસ રોડ બની રહ્યો છે,
તે બાયપાસ રોડ માટે અત્યારે જે સરકારે જમીન સંપાદન કરી રહી છે તે જમીન સંપાદન સરાસરી 60 મીટરથી 30 મીટરમાં કરે છે. જો ખોટલાની જમીન આવે છે તો તે ગણો કે 100 ફૂટ એટલે કે 100 મીટર કરે છે, 330 ફૂટ જગ્યા લે છે ખોટલાની. તો જે 330 ફૂટ જગ્યા ખોટલાની લે છે તે આવતા ખેડૂતો, બધા ખેડૂતો જે છે તે જમીન ઉપર આધારિત છે, જમીન ઉપર આધારિત છે. અને એમની પાસે કોઈ સરકારી નોકરી નથી, પ્રાઇવેટ ધંધો નથી, એ જ જમીન ઉપર એમનું જીવન નિર્વાહ ચાલી રહ્યું છે. અને જો આ 330 ફૂટનું સંપાદન કરે તો ખેડૂત પર બિલકુલ જમી રહેતી નથી. એમને તેઓ એ પોતાનો જે આપવું કે ધંધો કે ખેતી છોડી અને જો બીજાના જે મજૂરી જવાના દિવસો આવે એવી પણ સંભાવના છે. તો અમારી ખેડૂતોની એ માંગ છે કે સરકાર જે 330 ફૂટ જગ્યા કાપે છે એની જગ્યાએ 30 મીટર કાપે તો અમે રાજી ખુશી આપવા તૈયાર છે. અને 30 મીટરમાં અમારી જંત્રી નેચી છે એટલે એનું વેલ્યુ કે જમીન વેલ્યુ જે બહાર ઊંચા ભાવ છે 1500, 1700, 2000 ફૂટનો ભાવ જે છે તે પ્રમાણે ચૂકવે એવી પણ એ 30 મીટરમાં લે અને એ ચૂકવે એવી અમારી એક માગણી છે. તો જ અમે આ જમીન સંપાદન કરવા દેવાના છીએ, નહીતર અમે અમારે આત્મવિલોપન કરીશું, આગળ જવું પડશે તો જઈશું, મરી જઈશું, પણ જમીન સંપાદન કરવા નહીં દઈએ. બાયપાસ માટે જમીન સંપાદનની કામગીરી ખોડલા ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી કામગીરી બંધ કરાવતા સરકારી તંત્ર પણ દોડતું થયું હતું. પાલનપુર મામલતદાર પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને અસરગ્રસ્ત ખેડૂતોની રજૂઆત સાંભળી મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. તો સરકારને સભાન છે કે ભાઈ ખેડૂતોનો હિત જો જોખમમાં છે તો આપણને મોટા રોષનો ભોગ બનવો પડે છે, બરાબર. સાથે સાથે સરકારને એ બેલેન્સ કરવાનું છે કે ભાઈ વિકાસ પણ થવો જોઈએ, વિકાસના કામો પણ થવા જોઈએ, રોડ રસ્તા પણ જે રીતે યોગ્ય રીતે જોઈએ છે દેશના વિકાસના અનુરૂપ એ રીતે રોડ રસ્તા થવા જોઈએ, એના માટે કરવું પડ્યું છે. આજે અહીંયા દાખલા તરીકે મારું ખેતર છે, મારા ખેતરનો ભાગ જાય છે, કદાચ મારું ખેતર જો આમના એલિવેશનમાં ના આવ્યું હોત તો બાજુવાળાનું આવ્યું હોત, કોઈ ખેડૂત નો તો જવાનું જ હતું. જમીન મોટા ભાગે ખેડૂત જોડે જ છે અને બાકીની સરકાર જોડે છે. સરકાર જોડે જે જમીન છે એ પણ લેવા માટે સરકારે પ્રોસેસ કરવી પડે છે, સમજો, એ પણ સીધો નથી કાઢી શકતા. કાલે હું 2-3 ગામોમાં જઈને આવ્યો તો જે સરકારની જમીન છે આમના વિભાગ હસ્તક મૂકવા માટે મારે એ જગ્યાની મુલાકાત લેવી પડી, એની પ્રોસેસ કરવી પડી, અને એ પણ મારે ભલે સરકારનું જ છે કેમ જીઈબી છે યુજીવીસીએલ એ મારી ઓફિસનું અમે સરકાર જ છે ને એ સરકારનું છે તો અમે બિલ ભરીએ છીએ. એટલે આ આખી એક સિસ્ટમ છે અને કાયદાનું પાલન આપણે બધા અમે કરીએ છીએ અને આપ પણ કરો છો, અને ખેડૂતો તો સૌથી વધારે ભોગ આપે છે અને સૌથી સારું કાયદાનું પાલન કરે છે એ અમે વર્ષોથી જાણીએ છીએ, કારણ કે અમે મહેસૂલ વિભાગ સાથે જમીન સાથે સંકળાયેલા છીએ. હવે તમારી જે લાગણી જે છે કે 60 મીટરનો અચાનક 30 મીટર કરી દો, એ દાખલા તરીકે આખો રોડ આમ પસાર થાય છે. હવે આ ટેકનિકલ છે, હું ટેકનિકલ અધિકારી નથી, સાહેબ વધારે સારી રીતે સમજાય છે. 60 મીટર 100 મીટર ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વડગામના માહી ગામમાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામ, ભાભી સાથેના અનૈતિક સંબંધોને લઈને ભાઈએ જ ભાઈની કરી હત્યા. ઉમિયાનગરના ભરચક વિસ્તારમાં ધોળે દહાડે અસામાજિક તત્વોનો આતંક, બે ગાડીઓ ભરીને ધોકા સાથે આતંક મચાવતો વિડીયો વાયરલ. સુઈગામના નવાપુરા ગામની સીમમાં વીજળી પડતા બે બાળકીના મોત, ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા શ્રમિકની બે દીકરીઓના કરુણ મોત. પાલનપુરના બાયપાસને લઈ ખોડલા ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ, જમીન સંપાદનની કામગીરી અટકાવતા સરકારી તંત્ર થયું દોડતું.
તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.